મિત્રો, હવે આગળ ચોથો સમ આપણે સ્વાધ્યાય 3.1 નો ત્રીજો પ્રશ્ન આ રીતે આપેલો છે. કોઈ એક વર્ષમાં 5 જિલ્લામાં થયેલ વરસાદ અને પાકનું કુલ ઉત્પાદન વિશે માહિતી નીચે આપેલી છે. આપણને માહિતી માટે કોષ્ટક આપેલું છે. વરસાદ સેન્ટીમીટરમાં છે અને પાક આપેલો છે ટનમાં. હંમેશા એકમો યાદ રાખવાના, એકમ ગણતરી વખતે આપણે ધ્યાનમાં લેવા પડે, ખાસ કરીને જ્યારે અંદાજ પૂછો હોય ત્યારે, અનુમાન કરવાનું કે ત્યારે. એક્સ અને વાય નથી આપ્યા એટલે તમારું સૌ પ્રથમ કામ થશે વરસાદને એક્સ ધારી લેવાનું અને પાકને વાય ધારી લેવાનું. પછી પ્રશ્ન છે, આ પરથી પાકના ઉત્પાદનની વરસાદ પરની નિયત સંબંધ રેખા શોધો અને જો વરસાદ 35 સેન્ટીમીટર હોય એટલે કે એક્સ, તો થતા પાકના ઉત્પાદનનું અનુમાન મેળવો. એટલે કે એક્સ બરાબર 35 હોય ત્યારે વાયનું અનુમાન મેળવો અને આ નિયત સંબંધ રેખા, એમ બે ગણતરી આપણે કરવાની છે. ચલો તો ગણતરી કરીએ આપણે. તો સૌ પ્રથમ ક્વેશ્ચન લખી નાખીએ, એક્સ લખી નાખો. જો નવી રીત છે એટલે ધ્યાનથી, બહુ સરળ છે. સરવાળો કરો, 155, વાય લખો અને વાયનો સરવાળો થશે 450. નિયત સંબંધમાં યાદ રાખવાનું, શરૂઆત આપણે એક્સ બાર અને વાય બારથી કરવાની, ગણતરીની શરૂઆત. તો સૌ પ્રથમ એક્સ બાર મેળવીએ. તો એક્સ બારનું સૂત્ર છે સિગ્મા એક્સ અપોન એન, એટલે 155 ભાગ્યા 5 કરો તો 31, અને વાય બાર થશે 450 ના છેદમાં n, એટલે 5 બરાબર 90. તો બંને મધ્યકો કેવા છે? પૂર્ણાંક છે. જો હવે ધ્યાન રાખો, પૂર્ણાંક અપૂર્ણાંક ઉપર આવશે અને પ્રાપ્તાંકો પણ મોટા છે એટલે આપણે સીધી રીત તો વાપરવાની નથી. તો આપણે મધ્યક પૂર્ણાંક હોવાથી આ કોલમ આપણે મેળવ્યું છે એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર ની રીતનો યુઝ કરશું. તો મધ્યક પૂર્ણાંક હોવાથી આપણે નેક્સ્ટ કોલમ આપણું બનશે એક્સ માઇનસ એક્સ બાર, એટલે કે આ એક્સના પ્રાપ્તાંકમાંથી એક્સ બાર 31 બાદ કરવાના છે. જો 25 માઇનસ 31 એટલે -6, 32 માઇનસ 31 એટલે 1, 38 માઇનસ 31 જવાબ આવશે 7, 29 માઇનસ 31 -2 અને 31 માઇનસ 31 એટલે 0. અને સરવાળો હંમેશા શૂન્ય થવો જોઈએ. ક્યારે? જ્યારે આપણે એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર મેળવીએ ત્યારે. ગુજરાતીમાં આને શું બોલાય? મધ્યકમાંથી લીધેલા વિચલનો. અને આને શું કહેવાય? ઝીરોને. મધ્યકમાંથી લીધેલા વિચલનોનો સરવાળો. પછીનું કોલમ બનાવો, વાય માઇનસ વાય બાર. તો વાયના કોલમમાંથી 90 આપણે બાદ કરવાના છે. 84 માઇનસ 90 એટલે -6, 90 માઇનસ 90 0, 95 માઇનસ 90 5, 88 માઇનસ 90 -2 અને 93 માઇનસ 90 એટલે 3. અને આનો સરવાળો પણ શૂન્ય જ થવો જોઈએ. તો આપણા બંને કોલમ આપણે સાચા મેળવાશે એમ કહી શકાય. હવે આગળ બે કોલમ મેળવવાના છે. પહેલા બંનેનો ગુણાકાર કરીએ, એક્સ માઇનસ એક્સ બાર ગુણ્યા વાય માઇનસ વાય બાર. ચાલો, -6 માઇનસ 6 એટલે +36. 1 ગુણ્યા 0 0, 7 5 35, -2 ગુણ્યા -2 4, અને 0 ગુણ્યા 3 એટલે 0. સરવાળો થશે 75. અને છેલ્લું કોલમ બનાવીશું, આ એક્સ માઇનસ એક્સ બાર છે એ કોલમનો સ્ક્વેર. તો અહીંયા જોઈ શકો, -6 નો વર્ગ 36, 1 નો વર્ગ 1, 7 નો વર્ગ 49, -2 નો વર્ગ 4, અને 0 નો સ્ક્વેર 0. સરવાળો કરશો તો 90 મળશે. ચલો, તો આઈ હોપ કે તમને ટેબલ સમજાઈ ગયું હશે જ્યારે મધ્યક પૂર્ણાંક હોય ત્યારે. હવે આપણે બી મેળવીએ. તો બીનું સૂત્ર એકદમ સરળ છે. અહીંયા સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ગુણ્યા વાય માઇનસ વાય બાર છેદમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર કૌંસનો વર્ગ. તો એક્સ માઇનસ એક્સ બાર ગુણ્યા વાય માઇનસ વાય બાર નો સરવાળો આપણે કર્યો છે 75, એટલે 75 છેદમાં એક્સ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર આપણે મેળવ્યા છે 90. 75 ભાગ્યા 90 કરો તો જવાબ બી નો થશે 0.83. હવે એ મેળવો, એનું સૂત્ર છે વાય બાર માઇનસ બી એક્સ બાર.
ચલો તો વાય બાર બરાબર 90 અને એક્સ બાર બરાબર 31 તથા બી બરાબર 0.83 આ સૂત્રમાં મૂકીએ તો 90 માઇનસ 0.83 ગુણ્યા 31 થશે. સાદરૂપ આપો તો 90 ગુણ્યા બંનેનો ગુણાકાર 25.83 અને બાદબાકી થશે 64.27. તો આવી રીતે આપણને એ અને બી મળી ગયા. હવે આ બંને કિંમતો આપણે નિયત સંબંધ રેખામાં મૂકવાની છે. તો વાય ની એક્સ પરની નિયત સંબંધ રેખા આપણી થશે વાય કેપ બરાબર એ વત્તા બી એક્સ. ચાલો એ ની કિંમત 64.27, બી ની કિંમત 0.83 આ સૂત્રમાં મૂકી દઈએ તો આપણું સમીકરણ થશે 64.27 પ્લસ 0.83 એક્સ. હવે આગળ કોઈ પ્રશ્ન આપણને પૂછેલો હોય તો એમાં એક્સ ની કિંમત મૂકવી પડે. તો આપણને કીધેલું છે કે એક્સ બરાબર 35 એટલે કે વરસાદ જ્યારે 35 સેન્ટીમીટર હોય ત્યારે વાય નું અનુમાન કરો. ચલો તો ઉપરના સમીકરણમાં અહીંયા એક્સ ની જગ્યાએ આપણે મૂકવાના છે 35. તો વાય કેપ થશે 64.27 વત્તા 0.83 ગુણ્યા 35. સદરૂપ આપો તો 64.27 વત્તા 29.05 સરવાળો થશે 93.32. તો આપણું સ્ટેટમેન્ટ આવું થશે તેથી જ્યારે વરસાદ 35 સેન્ટીમીટર હોય ત્યારે પાકનું ઉત્પાદન અંદાજે 93.32 ટન થશે. બરાબર છે? તો આપણે આ બીજી રીત મેળે ગણી જ્યારે મધ્ય પૂર્ણાંક હોય ત્યારે. આઈ હોપ કે આખી રીત સમજાઈ ગઈ હશે તમને. ન સમજાય તો ફરી એક વખત વિડીયો જોવાનો અને આગળના સમમાં પણ ધ્યાન રાખવાનું.